દરેક આકૃતિમાં દર્શાવેલ ખૂણાઓના ખૂણાના માપ લખો, તો આ ખૂણો કેટલો છે એ માપ આપણા વિદ્યાર્થી મિત્રો અહીં લખવાના છે, એવું કહે છે. પહેલાં તમારી આંખો વડે જોઈને અનુમાન કરો અને પછી કાટખૂણિયાની મદદથી સાચા માપ શોધો. તો આંખોનું અનુમાન કરવાનું છે અને પછી સાચા માપ લખવાના છે. હું લખી દઉં, આ એ છે, નામ નથી આ લેવું એનું, એટલે બી છે, આ સી છે અને આ ડી છે. બરાબર, ચાર ખૂણાના માપ આપણે અહીં લખવાના છે. તો અહીં એ લખી દઉં, પછી બી લખી દઉં, પછી સી લખી દઉં, પછી ડી લખી દઉં. અહીં અનુમાન લખી દઈએ, અનુમાનમાં કેટલો માપ આવું છે અને પછી શું લખવાનું છે. અનુમાન પછી સાચા માપ લખવાના છે. તો અહીં સાચા માપ લખી દઉં, સાચા માપ. ઓકે, તો બે માપ વિદ્યાર્થી મિત્રો આપણે લખીશું. એક અનુમાન કરીને હું લખીશ અને પછી આપણે શોધીશું તો કેટલું આવે છે, આપણને ખબર પડી જશે. ચલો, એ ખૂણો છે. હવે હું મારી રીતે અનુમાન કરું છું. તમે ગાઈડમાં જોશો તો આ જવાબ ન પણ હોઈ શકે, કારણ કે અનુમાન છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંથી અહીં જોઈએ ને, અહીં ઊભો તો ઊભો હોય ને એને 90° કહેવાય. તો 90° છે એના અડધા લાગે છે, એટલે 45 હોઈ શકે અનુમાનમાં. પછી સાચો જોઈએ, પછી બીમાં તમે જુઓ તો આ પણ અહીંથી અહીં જઈએ આમ આખો ગુણો તો 90 છે, પણ આ થોડા અહીં પણ 90 જેવું છે, એટલે આ પણ તમે જુઓ તો અડધા જેવો હશે અહીંથી, એટલે 45 જ લખું છું હું. માપીએ એટલે જે આવે. અહીં તમે જુઓ સી, તો અહીં 90 હશે, તો 90ની નજીક છે, 45 છે, એટલે અહીં 90ની નજીક 80, 90, 70° જેવું હું લખું સી. બરાબર છે, અને અહીં તમે જુઓ તો અહીં પણ 45થી નાનો હશે, અહીં 90 થાય, એટલે અહીં 40 લખું. હવે અસલમાં કેટલા આવે છે એ આપણે અહીં લખીશું. આ મેં મારી રીતે અનુમાન કરેલું છે, ગાઈડમાં અનુમાન અલગ પણ કરી શકે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે એમની વાત ના, સોરી હો, અહીં ઓહો થોડી ભૂલ થઈ ગઈ હો માપવામાં. જુઓ, આયરોએ આ ખૂણો છે, આયરોએ આખો ખૂણો આ માપવાનો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, એટલે અહીંથી આમ અપાય તો આ 90નો થશે, 90ના ઉપર થશે આયરોએ. મેં આયરોએ માપી લીધો પણ અહીં કરેલું છે. બરાબર, એટલે આ 90, 90ના ઉપર 125 જેવો થશે. ઓ સોરી, તો અહીં 125 કરી દઉં. પછી આ આ તમે જુઓ તો આ 70 આ બરાબર છે, અંદરનો જ માપે છે, પણ આ પણ 12નો જ છે. તમે જુઓ તો આ વિદ્યાર્થી મિત્રો 12નો છે, તો આ મારી દ્રષ્ટિએ 140 આજુબાજુ થવું જોઈએ. ઓકે, આ મારું અનુમાન છે. હવે કેટલું નીકળે છે આપણે જોઈ લઈએ છીએ. ચલો, એને માપીએ કેટલું થાય છે. તો તમે જુઓ તો એ માપવું હોય, અહીં મૂકી દીધું, આ લીટી આવી ગઈ, આ લીટી આવી ગઈ, તો એ કેટલો થયો, 40 થયો. તો આપણું અનુમાન 45 હતું. બરાબર, એટલે અહીં 40° આવ્યો. ચલો, બી કેટલું થયું, તો બી ચલો મૂકી દઈએ અહીં. ઓકે, તો બી અહીંથી લીધો અને આ લીટી જાય છે, એટલે 0 અહીંથી 0 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
વિષંશ લખી દઉં. પછી સી 70 છે, ચલો સીમાં કેટલો આવે છે જોઈ લઈએ. આ મૂક્યું સીમો 61. તો અહીં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, તો અહીં 0 થઈ ગયું, અહીં 0 10 20 થી 60 અને 70ની વચ્ચે 65 છે, તો અહીં 70 આપેલું છે. આવે છે કેટલાનો વિદ્યાર્થી મિત્રો? 65નો આવે છે. અને પછી ડી જોઈ લઈએ, 140 કીધું છે એ આ મૂક્યું. હવે તમે અહીંથી લો છો બરાબર, એટલે આ 0ની ગણવાની છે. એક મિનિટ, 0થી તમે જુઓ તો એ 130 અને 140ની વચ્ચો હશે, એટલે 135 આવશે. એટલે આ કેટલાનો આવ્યો? 135નો આવ્યો. ઓકે, ચલો હવે આગળ નવમો દાખલો. અહીં શું કહે છે? દરેક આકૃતિમાં ઘડિયાળના બે કોટા વચ્ચેનો ખૂણો શોધો. આવું ઘડિયાળના બે કોટા વચ્ચેનો 9 અને 12. આવું વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી છે, એ હું તમને ડાયરેક્ટ જ શીખવાડી દઉં છું. જુઓ, કંઈ ગણતરી કરવાની જરૂર છે નહીં. આ ઘડિયાળ આપેલી છે, તો અહીં જુઓ આ જે બે કોટા હોય 30 હોય, આ બે કોટા 30 હોય, અને આ કોટ બે કોટાથી, એટલે 30 વત્તા 30 અને વત્તા 30, 3 વખત 30નો તર સરવારો, એટલે 30 વત્તા 30 60, 60 ને 30 90, તો આ કેટલો હશે? 90 અંશ હશે. હવે આ તો બે કોટા જ છે બરાબર છે, એટલે એક જ ભાગ છે, એટલે 30 અંશ હશે. એ તો તમને આવડી જશે. હવે 6 થી 6 એટલે 1 30 30 60 30 90, 90ના પાછા અંદર 90માં તમારે 30 ઉમેરવાના, એટલે 120. 120માં 30 ઉમેરો એટલે કેટલા થશે? 150. અને 150માં પાછી 180. ઓકે, આ 6 છે એટલે 30 × 6 કરો તો 180 આવી જાય. એટલે વિદ્યાર્થી મિત્રો દાખલો ના ગણો તો તમને ડાયરેક્ટ જવાબ આવડે એવું છે. ચલો 10મો જોઈએ આપણે. હવે શું કહે છે?
આપેલ આકૃતિમાં ખૂણાનું માપ 30 અંશ છે, આ ખૂણો આપેલો છે એ માપ કેટલું બતાવેલું છે 30 અંશનું છે, આ ખૂણોને આટલા લખવાનું હતું 30 અંશ, આર્યુએ આર્યુએ માપ છે 30 અંશ છે બરાબર. બહિર્ગુ લેસ એટલે બિલોરી કાચ વડે તમે આકૃતિ જુઓ શું ખૂણો મોટો લાગે છે, તો ખૂણો તો 30 અંશનો જ રહે, આકૃતિ મોટી બનશે પણ કોઈ ખૂણો બદલાતો નથી, એનું માપ હોય એ ક્યારેય બદલાતું નથી. તો આનો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં ઉપર લખી દઉં, તો અહીં ખૂણો મોટો લાગે છે તો જવાબ આવશે ના. બહિર્ગોર લેન્સથી જોતા ખૂણાનું માપ મોટું થતું નથી, માત્ર ચિત્ર જ મોટું લાગે છે. ઓકે ચલો આગળ જોઈએ. પછી અહીં દરેક ખૂણો માપો અને વર્ગીકરણ કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં ખૂણા તમને આપેલા છે તો એની મદદથી વર્ગીકરણ કરવાનું છે. તમે જુઓ તો એ બી સી ડી ઓ છે, અહીં ખૂણો આપેલો છે, માપ અને પ્રકાર એટલે ખૂણો કયો, લઘુ કોણ છે, ગુરુ કોણ છે, કાટકોણ છે, કે આપણે લખવાનું છે. પહેલાં માપ લઈ લઈએ, ખૂણો એ ઓ બી, તો એ ઓ બી એટલે આ ખૂણો માપવાનો છે. ઓકે ચલો કોણ માપ મૂકી દઈએ અને માપી લઈએ કેટલો આવે છે. આ મૂક્યું, આ સેટ થઈ ગયું. ઓકે એક્ઝેક્ટ આવે છે 0, 10, 20, 30, આ 40 છે, એટલે ખૂણો કેટલો આવ્યો 40 અંશ. 40 અંશ હોય એને કયો કહેવાય આપણને ખબર છે, લઘુ કોણ કહેવાય. ચલો પછી એ ઓ સી, તો એ ઓ સી એટલે આ માપવાનું છે, આ તો એ ઓમ માપી દઈએ, આ મૂક્યું એક્ઝેક્ટ. ઓકે તો જો 80 અને 90ની એ ઓ સી છે, સોરી એ ઓ સી છે એટલે આટલો નહીં, આ તો એ ઓ સી છે, એ ઓ સી એટલે આખો માપવો પડશે, આખો, તો એ અહીં મૂકવો પડશે. આવું જુઓ 0 થી ચાલુ થાય તો એ 120 અને 130ની વચ્ચો હોય છે એટલે 125 છે, અને 125 અંશ હોય એને ખબર છે આપણને 90 ઉપર હોય એને કયો કહેવાય, ગુરુ કોણ. પછી બી ઓ સી, તો બી ઓ સી તો આર્યું આટલું જ માપવાનું છે. તો તમે જુઓ તો અહીં 0થી સ્ટાર્ટ થાય તો 80 અને 90ની વચ્ચે છે એટલે 85 આવશે, તો જે 85 હોય એટલે તમને કયો કહેવાય, લઘુ કોણ કહેવાય, તમને ખ્યાલ છે 90થી અંદર છે માટે. પછી ડી ઓ સી એટલે આ ખૂણો માપવાનો છે, ડી ઓ સી તો આમાં જ માપી દઈએ ડાયરેક્ટ. ઓકે તો 0 આ બાજુ છે, આ લાઈન આ બાજુ એટલે આટલાથી 0 ગણવાનો છે, ખ્યાલ આવે છે ને તમને. તો તમે જુઓ તો 0 અહીંથી 90, આ 0 છે આ લાઈન એટલે 90 અને 100ની વચ્ચે એટલે 95 આવશે, તો આ લખવું 95 આવશે, તો આને કયો કહીશું આપણે, ગુરુ કોણ કહીશું. પછી ડી ઓ એ, તો ડી ઓ એ એટલે આર્યો માપવાનો છે, તો અવળું મૂકી દઈએ, એ આ મૂક્યું અને આ લાઈન આવી જાય. 0થી માપો તમે તો એ 0થી માપતા 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 આટલા આવે છે, તમે જુઓ તો આ લાઈન છે 140, તો 140 અંશ ગુરુ કોણ કહેવાશે. પછી ડી ઓ બી, તો ડી ઓ બી આર્યું આખું માપવાનું, આ તો આખું આપણને જોઈએ ખબર પડે, આર્યું આખો આ ભાગ છે 180 છે, તો 180 અંશ, 180ને કયો કહેવાય, સરળ કોણ કહેવાય. જો માપીને બતાવી દઉં તો એ આખું મૂકો એટલે આર્યું આખું 0 થી 180 આવી. ઓકે તો અહીં તમારો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પૂરો થયો છે, કેવો લાગ્યો એ મને કોમેન્ટ જરૂરથી કરજો.